જામનગરમાં આજે સાંજે તોફાનવી પવન સાથે ધોધમાર ઝાપટું આવ્યું હતું. ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હોવાની માહિતી છે. ભારે પવનને કારણે રણમળ તળાવ સંકુલમાં લેઝર શોના સ્થળે બેઠક વ્યવસ્થા ઉપરનો વિરાટ ડોમ તૂટી પડ્યો હતો. ડોમ ધ્વસ્ત થવાથી તળાવ સંકુલમાં ભારે નુકસાન થયું છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હોવાની પણ માહિતી છે. મેયર બીનાબેન કોઠારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી. જામનગરમાં આજે બપોરથી વરસાદી વાતાવરણ હતું અને એક સાથે પવન જોરથી ફૂંકાવાના કારણે અને વરસાદના કારણે જે કંઈ અમારું અહીં લાઇટ સાઉન્ડ શો હતો, જે ડોમ હતો તેની અંદર પવનની દિશા અને પવન ભરાવાના કારણે તે પવનનો જે ડોમ છે પડ્યો અને એમાં એક વ્યક્તિને ઈજા થઈ છે અને હમણાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી ચાલી. જામનગરમાં બેડીગેટ પાસે દગડુ શેઠ સાર્વજનિક ગણેશોત્સવમાં દર વર્ષે કોઈ વિશ્વ વિક્રમ બનાવાય છે. આ વર્ષે પણ અહીં 8 વંડર્સ ગ્રુપ દ્વારા 23 ફૂટ અને 2.5 ઇંચની માર્કર પેન બનાવાઈ છે. આ પૂર્વે વિશ્વની સૌથી મોટી માર્કર પેનનો રેકોર્ડ 9 ફૂટની માર્કર પેનના નામે હતો. જામનગરની માર્કર પેન વિશ્વ રેકોર્ડમાં સ્થાન મળશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જામનગરના મહંમદ હમજા અને અમેજ પટણી નામના બે યુવાન બેટ દ્વારકામાં હાજી કિરમાણીની દરગાહ પાસે દરિયામાં ડૂબી ગયા હતા. બપોરે મહંમદ હમજાનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે અમેજની શોધખોળ ચાલુ હતી. આજે અનંત ચતુર્દશીએ દેશભરમાં ગણેશોત્સવની પૂર્ણાહુતિ ધામધૂમપૂર્વક થઈ હતી. છોટી કાશી જામનગરમાં પણ તંત્ર દ્વારા નિર્મિત કૃત્રિમ કુંડમાં ગણપતિ બપ્પાની મૂર્તિઓને વિસર્જિત કરવામાં આવી હતી.